યશ ધર્મ. પ્રભુનો યશ કોણ ગાશે? માત્ર ભક્તો ગાશે ના, પ્રભુની પ્રસાદી ગાય છે. જ્યાં પ્રભુને ધરેલો પ્રસાદ ભક્તના હાથમાં આવે અને પ્રસાદની વહેંચણી થાય અને જ્યાં પ્રસાદને મુખમાં પધરાવીએ ત્યાં જીવની વાણી બદલાય છે, વિચારો બદલાય છે, દેહના વિકારો દૂર થાય છે. તો પ્રભુનો યશધર્મ કોણ વધારે છે? પ્રભુની પ્રસાદી પ્રભુનો યશધર્મ વધારે છે. એટલે કેવું, જ્યારે પ્રસાદ હાથમાં આવે ને તરત માથે ચડાવી લેવું. એ કેટલી કૃપા થઈ કે આજે મને પ્રસાદનો કણિકા મળ્યો છે, આજે મને પ્રભુની પ્રસાદી મળી છે. અને જ્યારે પ્રસાદી મળે ધન્ય થઈ જવું. અમારા 84 વૈષ્ણવના ઇતિહાસમાં આવે, સુંદરદાસજી પ્રસાદ લેવા બેઠા ને સુંદરમ સુંદરમ કરવા લાગ્યા. બધાએ પૂછે, રે પ્રસાદ સુંદર છે કે ના? પ્રસાદ તો સુંદર છે, પણ જેણે અરોગ્યો છે એ પ્રભુનું મુખારવિંદ કેટલું સુંદર છે, એવા વલ્લભનું મુખારવિંદ કેવું સુંદર છે. એટલે કેવું, સુંદરમ સુંદરમ.